કોરોનાની મહામારીને લઈને દર વર્ષે ઉનાળામાં બહોળો ધંધો મેળવતા આઈસ્ક્રીમ પાર્લર ધારકોની દયનીય પરિસ્થિતિ બનવા પામી હતી. પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે સાંઈ રાજ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડીના વ્યવસાય સાથે સંકળાયેલ માલિક શૈલેષભાઈ પટેલ કોરોના મહામારીને લઈને દર વર્ષે ઉનાળાની ઋતુમાં પોતાના 10 કારીગરો માટે વ્યવસ્થિત રોજગારી મેળવતા રહ્યા હતા. તેમજ તેમના કારીગરો રોજિંદા 450 જેટલા રોજ મેળવતા હતા. પરંતુ કોરોના મહામારીના સમયગાળામાં જ્યારથી સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન જાહેર થતા ઉનાળાની ઋતુમાં દેશની બ્રાન્ડ ગણાતી આઈસ્ક્રીમ કંપનીઓને પણ ખાસું નુકસાન થવા પામ્યું હતું. પરંતુ નાના નાના ગામડાઓમાં લઘુ ઉદ્યોગો કરી પોતે અને પોતાના કારીગરોનું પેટિયું ભરતા શૈલેષભાઈ જેવી વ્યક્તિની સ્થિતિ દયનીય થવા પામી હતી. શૈલેષભાઈ આઈસ્ક્રીમનો વ્યવસાય પાછલા 10 વર્ષથી કરી રહ્યા છે, ત્યારે હાલમાં નવી નવી ટેકનોલોજી પ્રમાણે તેમણે લોકડાઉન જાહેર થયા પહેલા જ બેંકમાંથી લોન લઈને મોટું રોકાણ કરી આઈસ્ક્રીમ બનાવવા માટે નવા મશીન મંગાવ્યા હતા. પરંતુ પાછલા 2 ઉપરથી આ નવા મંગાવેલા મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. શૈલેષભાઈ શૈલેષ કુમાર રમણભાઈ પટેલ. સર, તમે શાનો ધંધો છે? મારો આઈસ્ક્રીમ એન્ડ કેન્ડીનો ધંધો છે. કેટલા વર્ષથી કરો છો? હું 10 થી 12 વર્ષની આસપાસ થઈ ગયું મારે આ ધંધાની અંદર. હવે આજે ચલથાણમાં તમારો ધંધો ચાલે છે, તો આવો ધંધા પલસાણા તાલુકામાં કરવાવાળા કેટલી? પલસાણા તાલુકામાં કમસે કમ આ એરિયાની અંદર 12 થી 13 કારખાના છે આઈસ્ક્રીમના. તો આ તમારા જે ધંધો છે એ ધંધામાં કેટલાને રોજીરોટી મળે છે? મારા ધંધામાં મારી ત્યાં 10 લારી છે. 10 લારી પર 10 માણસ કન્ટિન્યુ કામ કરતા હોય છે, અને એક માણસને કમસે કમ 450 થી 500 રૂપિયા રોજ મળે. તો આ જે લારી જે છે તે લારી માટે શું તમે બરફ વાપરો કે બીજું કંઈ? આ લારીમાં બરફ ના મીઠું વપરાય. આ લારી નવી ટેકનોલોજીની છે, FOW મશીન છે. એ 8 કલાક ચાર્જ કરવાની 14 કલાક મેન્ટેન કરે છે. એટલે આઈસ્ક્રીમ પીગડે નહીં એમાં? હા, માલ પીગડે નહીં, કંઈ નહીં, માલ જેવો છે એવો રહે. તો આ તમે ધંધો ચાલુ કર્યો, તો આવી કંઈ ચડતી પડતી આજ સુધી તમને કંઈ મળી ખરી? આજ લગીને આવી કોઈ ચડતી પડતી મળી નહીં. આ ચડતી પડતી આજ વર્ષે 2020ની અંદર લોકડાઉનમાં અમને મળી છે. આજે લોકડાઉન ચાલુ થયું તો તે પહેલાં તમારે ઉનાળાની સિઝન જ છે, એટલે તમારે ખરી ધંધો કહેવાય. તો એમાં કંઈ તમારી પાસે કોઈ સ્ટોક હતો? આ લોકડાઉન પહેલાં અમારે ઓળીનો પૂરેપૂરો સ્ટોક હતો. ઓળીએ અમારે ઠંડીનો વાતાવરણને લીધે અમારો ધંધો થયો નહોતો એટલો બધો, અને ત્યાર પછી અમારે ધંધાની સ્ટોક પૂરેપૂરો હતો. 70 હજારનો માલ મારા મશીનોની અંદર ભરેલો હતો. 22 તારીખે લોકડાઉન આવ્યું, જનતા કરફ્યુ રવિવારને, અને પછી લોકડાઉન આપ્યું. તોય છતાં મેં 21 દિવસ માલ ને સંગ્રહી રાખ્યો. બીજા 19 દિવસનો જે બીજા તબક્કાનું લોકડાઉન આવ્યું એની અંદર અમે માલનો નાશ કર્યો હતો. કેમ નાશ કર્યો પડ્યો? માલનો નાશ કરવાનું કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વધતા અમારે જે માલને પાવર સપ્લાય આપવાનો એ અમને પોસાય એવો નહોતો. રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.